सिंगणपुर में रहता हीरा व्यापारी ने धमकी आपनार व्याजखोर विरुद्ध सिंगणपुर पुलिस मथक में फरियाद नोंधावा पामी। सिंगणपुर खाते रहता हीरा व्यापारी सिंगणपुर पुलिस मथक में नोंधावेली फरियाद में जणाव्युं के तेओए व्याजखोर पासे थी 82 रूपया लीधा हता, जेनी पठाणी उघराणी करी व्याजखोरोए घरे कॉल गर्ल मूकी जवानी साथे केळीनी वहेंची आपवानी धमकी आपी हती। साथे मोड़ी रात्रे घरे जे दरवाजाना कांच तोड़ी नाख्या हता। आखरी हीरा व्यापारी सिंगणपुर पुलिस मथक में आ मामले फरियाद नोंधावता वधु तपास सिंगणपुर पुलिसे हाथ धरी छे। હું નિલેશ કાંતિભાઈ માણિયા અક્ષરદીપ સોસાયટી કતારગામ રહું છું। ગઈ 26 તારીખ રાત્રે 2:30 વાગે મારા ઘરે જતીન વિઠાણી, નિમેશ રબારી અને અરવિંદભાઈ વિઠાણી આવેલા, એમાં જતીનભાઈ અને નિમેશભાઈ નશાની હાલતમાં હતા ખૂબ, અને અમને ડરાવેલા, ધમકાવેલા, પૈસાની ઉઘરાણી, વ્યાજના પૈસાની ઉઘરાણી માટે આવેલા, અને અમારે આજે રાજે અત્યારે પૈસા લઈને જવાનું છે। 11,25,000 રૂપિયા અમારે અત્યારે હમણાં જ જોઈએ છે, ચેક આપી દો તમે, હમણાં જ પૈસા આપી દો, આ ઘરનું લોખંડ વેચીને પૈસા આપી દો, ઘરેણાં વેચીને પૈસા આપી દો, અથવા ન હોય તો કિડની વેચીને પણ તમે પૈસા આપી દો, આજે જ અમારે લઈને જવાનું છે એમ કીધું। અને અમારા મમ્મીને પણ એવું કીધું કે તમારા કાનમાં જે બુટ્ટી પહેરી છે એ કાઢી આપો, એ અમારે લઈ લેવાની છે, અને અમને ખૂબ ડરાવ્યા, ધમકાવ્યા, અમારા ફોન કોઈને કરવા નહોતા દેતા, ફોન લઈ લીધા હતા એ લોકોએ, કાચની બધી બારીની તોડફોડ કરેલી છે દરવાજાની, અને ત્યાર પછી અમને ગાડીમાં બેસાડીને લઈ જતા હતા, તો નીચે પાર્કિંગમાં ઉતર્યા, ત્યાં અમારી સાથે મારામારી થઈ, ત્યાર પછી પાછા અમને ઉપર લાવ્યા, અને એમણે એમ કીધું કે તમારી પાસે અત્યારે ન હોય તો તમે કોઈ પણનો હવાલો અપાવી દો, પણ અમારે પૈસા લીધા વગર અહીંયાથી જવાનું નથી। તો ત્યાર પછી એમના સંબંધી ઉમેશભાઈ અને અમારા સંબંધી સંદીપભાઈ, એ બંને એકબીજીને ધંધાકીય વ્યવહારથી ઓળખતા હોય, જેથી અમને બોલાવ્યા અને એમની પાસે હવાલાની 11,25,000ની કબૂલાત કરાવીને 5:30 વાગે અમને છોડ્યા। આ બાબતની ફરિયાદ અમે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં આપેલી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।